વેલકમ બેક. વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર. હરણી બોટ કાંડમાં વધુ એક વ્યક્તિ ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે કોટિયા ગ્રુપના સંચાલકની અટકાયત કરી છે. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે, કોટિયા ગ્રુપના વિપિન કોટિયાને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. તો વિનીત કોટિયા સહિત કુલ 7 આરોપીઓ પોલીસની ગિરફ્તમાં છે. પરેશ શાહે કરાર કરી વિનીત કોટિયાને સંચાલન સોંપ્યું હતું. વિનીત કોટિયા ફરસાણનો વેપારી પણ છે. કુલ આરોપીઓનો ધરપકડનો આંક હવે 7 પર પહોંચ્યો છે. 19 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. મુખ્ય આરોપીઓ પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પણ પકડથી દૂર છે. તો કોટિયા ગ્રુપના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની અટકાયત કરી હતી. તો બીજી તરફ જે મુખ્ય આરોપી છે પરેશ અને નિલેશ જૈન તે હજુ પણ ફરાર. સંવાદદાતા હાર્દિક જોડાય છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે કોટિયા ગ્રુપના સંચાલકની અટકાયત મુદ્દે? બિલકુલ. લુમના જે હરણી બોટ કાંડ થયો તેમાં 14 નિર્દોષોનો ભોગ લેવાયો હતો. સમગ્ર મામલે પોલીસે 19 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વધુ પોલીસને એક સફળતા મળી છે. જે વિનીત કોટિયા છે કે જે કોટિયા ગ્રુપનું આખું સંચાલન કરતો હતો, બોટિંગની જે વ્યવસ્થા સંભાળતો હતો, તે વિનીત કોટિયાને જે છે પોલીસે દબોચી લીધો હોવાની સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. અને ટૂંકમાં કહીએ તો વિનીત કોટિયા સહિત કુલ 7 જેટલા લોકો જે છે તેમની પોલીસ દ્વારા અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. હજુ સુધી વડોદરા શહેર પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં નથી આવી, પરંતુ સૂત્રોના હવાલેથી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને આ માહિતી મળી છે. બીજી વાત કરીએ તો પરેશ શાહે કરાર કરીને આ વિનીત કોટિયા છે તેને આખું જે બોટિંગનું છે તે સંચાલન સોંપ્યું હતું. અને વિનીત કોટિયા જે છે તે પોતે ફરસાણનો વેપારી છે, તેમ છતાં તેને અનુભવ વગર જે બોટિંગનું કામ છે તે સંભાળ્યું હતું, જેના કારણે જે 14 નિર્દોષો છે તેમને ભોગ લેવાયો હતો. બીજી વાત કરવામાં આવે તો અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ હતી, પરંતુ વિનીત કોટિયાની ધરપકડ થતા આ આંકડો જે છે તે 7 પર પહોંચ્યો છે. હજી અન્ય 19 જેટલા આરોપીઓ જે છે તેમની સામે ફરિયાદ નોંધેલી છે. ત્યારે જે મુખ્ય આરોપી પરેશ શાહ છે અને નિલેશ જૈન છે તેઓ પોલીસ પકડતી દૂર છે. ત્યારે તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ગુજરાત બહાર જે અલગ અલગ રાજ્ય છે ત્યાં 12 જેટલી ટીમો જે છે તે રવાના કરી છે. લુમના જી, બિલકુલ હાર્દિક આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કોટિયા ગ્રુપના સંચાલકની અટકાયત કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગોંડલના 17માં રાજવી હિમાંશુજી સિંહનો રાજ્યાભિષેક કરાયો છે. સિંહાસનની પૂજા ઉપરાંત પવિત્ર જળ વડે અભિષેક બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે રાજવી હિમાંશુસિંહજી રાજસિંહાસન પર બિરાજમાન થયા હતા. અયોધ્યામાં યોજાયેલા ભવ્ય રામ મહોત્સવ નિમિત્તે રાજ્યાભિષેક પહેલા રાજવી હિમાંશુસિંહજીએ ભગવાન શ્રીરામના વેશમાં આવેલા 1008 બાળકોનું પૂજન કર્યું હતું. રાજવી પરંપરા મુજબ પ્રથમ કુલગુરુ દ્વારા અને ત્યારબાદ રાજ્યના ગૌર શાસ્ત્રીજી રાજમાતા બ્રાહ્મણ તથા જાડેજાના દીકરીએ રાજવીને તિલક કર્યા હતા. 17માં રાજવી હિમાંશુસિંહજીને ચાંદીની તલવાર અર્પણ કરાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાયેલા આ રાજ્યાભિષેકમાં અનેક સંતો મહંતો સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યાભિષેક બાદ રાજવી હિમાંશુસિંહજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન પણ કરાયું હતું. ગોંડલના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય નગરયાત્રાને વધાવવા માટે ઉમટ્યા હતા. ત્યારે મહારાજા સાહેબે પોતે સંકલ્પ કર્યો હતો કે 1008 રામના વધામણા કરી અને પછી રાજ્યાભિષેકમાં પધારશું. તે જ્યારે ભગવાન રામના વધામણા કરી અને ખાસ કરીને રાજ્યાભિષેક અને રાજતિલકમાં પધારવાનો મહારાજા સાહેબનો સંકલ્પ પણ આજે પૂરો થયો છે. 2 ફેબ્રુઆરીએ ગુજરાતી ફિલ્મ કમઠાણ રિલીઝ થવાની છે. તેવામાં કમઠાણ ફિલ્મના ડિરેક્ટર ઉપરાંત એક્ટર હિતુ કનોડિયા અને સંજય ગોરડિયા ફિલ્મના પ્રમોશન અર્થે એલજે કેમ્પસના સ્ટુડન્ટ્સને મળ્યા હતા. સફળ હેલારો ફિલ્મ બનાવનારે જ આ કમઠાણ ફિલ્મ બનાવી હોવાથી આ ફિલ્મ લોકોમાં અત્યારથી જ આતુરતા જગાવી રહી છે. આ પોલીસના ઘરમાં જ ચોરી થઈ છે તેવી રમૂજી વાતને લઈને બનાવેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવશે તેવી સ્ટારકાસ્ટ ટીમે આશા વ્યક્ત કરી છે. કે હેલારો જેમણે બનાવીને નેશનલ એવોર્ડ જે લઈને આવ્યા એ મેકર્સ આ ફિલ્મ બનાવી રહ્યા હતા. જે ફિલ્મ જોશો ને ત્યારે તમને ખબર પડશે કે કેટલી મજાની ક્લીન ધ કોમેડી ધ ડાર્ક હ્યુમર બિહાઇન્ડ ઇટ બધી જ રીતે એકદમ મસ્ત એક કહેવાય કે કમ્પ્લીટ ફિલ્મ જે ગુજરાતી માટે બહુ ઓછી બનતી હોય છે એમાંની આ એક ફિલ્મ છે. આવા બીજા 50 કેરેક્ટરો છે, જાત જાતના સમાજસેવિકા બેન છે ને એક પત્રકાર પણ છે ને દારૂની ભઠ્ઠી ચડાવતી બાઈ પણ છે ને તો યુ સી એટલે મજા 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 છે સાહેબ મજા. એટલે ચોરનું પાત્ર હું કરું છું અને પીઆઈ સાહેબનું પાત્ર હિતુભાઈ કનોડિયા કરી રહ્યા છીએ.
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.